સુરત શહેરના દરેક વિસ્તારોમાં ઘરફોડ ચોરીના બનાવો બની રહ્યા છે એવામાં તસ્કરો જાણે ઠંડા કલેજે ચોરીઓના ગુનાઓને અંજામ આપી રહ્યા હોય તેવું પણ શહેરમાં થતી રોજબરોજની ચોરીની ઘટનાઓને જોઈને લાગી રહ્યું છે શહેરના લાલગેટ પોલીસ હદ વિસ્તારમાં બનેલી ઘટનાને જોઈને લાગી રહ્યું છે કે તસ્કરોએ લાલગેટ વિસ્તારમાં આવેલ એક ડ્રાય ગોડાઉનમાં તાળા તોડી લાખો રૂપિયાનો માલ ચોરીને રફુચક્કર થઈ જતા ગોડાઉનમાં લાગેલ સીસીટીવીમાં કેદ થયા હતા જેના આધારે પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અડાજણ ખાતે રહેતા મહેશકુમાર બામણિયાએ પોલીસ ફરિયાદ કરી છે કે તેઓ શુક્રવારે રાતે હરિપુરા કાસ્કીવાડ ખાતે આવેલ તેમના ગોડાઉનને મારી કરી ગયા હતા તે દરમિયાન રાત્રિના સમયે બે તસ્કરો તેમના ગોડાઉનમાં ત્રાટક્યા હતા અને ગોડાઉનમાં મૂકેલ અલગ અલગ કિંમતનો ડ્રાય ફ્રુટનો સામાનના કોથળા અને કુલ ત્રણસો સત્તર નંગ કાર્ટૂન ચોરીને નાસી ગયા હતા ઘટનાના અંતર્ગત ગોડાઉનના માલિક પોલીસ ફરિયાદ નોંધાવી હતી પોલીસે જણાવ્યું હતું કે કુલ એકત્રીસ લાખ ઓગણસી હજાર છસો પિસ્તાલીસ રૂપિયાનો માલ ચોરી કરીને નાસી ગયા હતા ગોડાઉન માલિક મહેશભાઈએ અંતર્ગત બે અજાણ્યા ઇસમો વિરૂદ્ધ લાલગેટ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગોડાઉન નજીક લાગેલ સીસીટીવી ફૂટેજને આધારે વધુ તપાસ શરૂ કરી હતી જેમાં પોલીસે ગણતરીના કલાકોમાં બે આરોપીને ઝડપી પાડ્યા હતા અહીં ઉલ્લેખનીય છે કે સુરત શહેરમાં અવારનવાર ઘરફોડ ચોરીઓના બનાવોમાં વધારો થઈ રહ્યો છે તેવામાં તસ્કરો જાણે ચોરીની ઘટનાઓને અંજામ આપીને પોલીસ તંત્ર સામે ખુલ્લો પડકાર ફેંકી રહ્યા હોય તેવું પણ પ્રતીત થઈ રહ્યું છે